નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબા તાલુકાના વાવજા પ્રાથમિક શાળા ખાતે આજરોજ એસએમસીના અધ્યક્ષ દિલીપભાઈ, તેમજ સામાજિક કાર્યકર પ્રવીણભાઈ, તેમજ ગામના જાગૃત નાગરિકો, વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વાવજા પ્રાથમિક શાળા ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેઓની માંગણી હતી કે એક વર્ષ અગાઉ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા વાવજા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓના જગ્યાએ નવા 3 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા, જેનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ઓરડાઓનું કામકાજ કરવામાં આવેલ નથી અને આ જર્જરિત ડિસમેન્ટલ ઓરડાઓને પાડી દેવાની જગ્યાએ ઓરડાઓની અંદર આજની તારીખે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું છે. આજે ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીઓને શાળાના ઓરડાની અંદર બેસાડવામાં આવેલા હતા અને એ દરમિયાન જ એ ઓરડાની અંદર વીછી નીકળતા વાલીઓ અને એસએમસીના અધ્યક્ષ સહિતના આગેવાનો ખૂબ જ રોષે ભરાયા હતા. જોકે સમય સૂચકતા વાપરી અને એક શિક્ષક દ્વારા આ વીછીને મારી નાખવામાં આવ્યો હતો, જેથી કોઈપણ વિદ્યાર્થીને નુકસાન થયું નહોતું, પરંતુ વાલીઓ અને આગેવાનોનો એ આક્ષેપ લગાવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે કે આ વીછી અથવા તો આ ઘણી વખત સાપ નીકળવાની પણ ઘટનાઓ બની જાય છે. તો આવા ડિસમેન્ટલ ઓરડાની અંદર જીવના જોખમે અભ્યાસ કરતા અમારા બાળકોના જીવના રક્ષણ માટે અમે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ, જેથી વાલીઓ અને ડેપ્યુટી સરપંચ અને એસએમસીના અધ્યક્ષ દિલીપભાઈ સહિતનાઓએ ખૂબ જ ભારે ઉગ્ર માંગણી કરી હતી, ઉહાપો મચાવ્યો હતો અને શાળાની અંદર તાળાબંધી સુધીની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે શાળાની અંદર જર્જરિત ઓરડાઓનું કામકાજ કરવામાં આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. શાળાની અંદર 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ધોરણ 1-8 સુધીની શાળા અહીંયા ચાલે છે, પરંતુ 3 જ ઓરડાઓની અંદર ચાલતી એક ધોરણ 1-8 સુધીની શાળાની અંદર એક એક બેન્ચીસ ઉપર 4-5 વિદ્યાર્થીઓને બેસાડવા છતાં જગ્યા ન રહેતા વિદ્યાર્થીઓને નીચે પણ બેસવું પડે છે અને ના છૂટકે શિક્ષકો દ્વારા ડિસમેન્ટલ જાહેર કરેલા ઓરડાઓની અંદર પણ વિદ્યાર્થીઓને મજબૂરીમાં બેસવું પડે છે, જેના કારણે ઓરડાની અંદરથી નીકળતા ઝેરી જીવજંતુ સરીસૃપના કારણે વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું છે. આજે ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીઓ બેઠા હતા તે દરમિયાન જ એક ઝેરી વીછી નીકળતા વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે વાલીઓ સહિતના આગેવાનો રોષે ભરાયા હતા અને ઉગ્ર માંગણી કરી હતી. બનાવની જાણ બીટ કેળવણી નિરીક્ષક હિંમતસિંહ રાઠવાને કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા, શાળામાં પહોંચ્યા હતા અને વાલીઓ તેમજ આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આગેવાનોએ આગ્રહ રાખ્યો હતો કે જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી શાળાને બંધ રાખવામાં આવે અને ડિસમેન્ટલ ઓરડાઓની અંદર વિદ્યાર્થીઓને બેસાડવામાં ન આવે અને શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે તેવી માંગણી હતી કરવામાં આવી. ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીનો પણ ટેલિફોનિક સંપર્ક કરી અને આ અંગેની ઉગ્ર રજૂઆત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ પણ આ અંગે ઘટતું કરવા માટેની સાંત્વના આપી હતી, પરંતુ આગેવાનોએ ભયંકર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે, બેજવાબદારીના કારણે વાવ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાયું છે અને એમનો જીવ પણ જોખમમાં મુકાયો છે, જેથી ઘટતું કરવા માટે તાત્કાલિક માંગ કરવામાં આવી છે. લગભગ 1-2 વર્ષ અગાઉ અહીંયાના માનના ધારાસભ્ય સાહેબના હાથે 2 ઓરડા કે 3 ઓરડા કેટલા ઓરડા તે ખબર નથી બનાવવાનું ખાતમુહૂર્ત થયું હતું, પણ 1 વર્ષ થઈ ગયું ત્યાં સુધી કોન્ટ્રાક્ટર જો આવતો નથી. અને અમે આજે જ્યારે મુલાકાત લીધી ત્યારે સાહેબ રૂમ એટલી બધી ખરાબ કન્ડિશનમાં છે કે હમણાં જોયું તો વીછી નીકળ્યો હતો. હવે વીછી કોઈ વિદ્યાર્થીને કરડે કે સાપ નીકળે સાહેબ કરડે, ઝેરી જનાવર કરડે તો શું સ્થિતિ થાય? એટલે અમે આજે એક સામાજિક કાર્યકર તરીકે મુલાકાત લીધી. એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે, એક તરફ શાળા પ્રવેશો મહોત્સવ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, તો એ ખર્ચા બંધ કરીને સાહેબ સ્કૂલના ઓરડા તાત્કાલિક ધોરણે બનાવે અને અમારા ગામના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે. શિક્ષણ માટે સાહેબ અઢળક નાણાં ખર્ચાય છે, તો એ તો નાણાં જાય છે ક્યાં? અને 6-6 મહિના કે 7-7 નાણાં ખાતમુહૂર્ત પછી કોન્ટ્રાક્ટર જો આજ દિન સુધી કયા કારણે રૂમ શરૂ કરવા નથી આવતો, તે કોન્ટ્રાક્ટર કે માથાભારે કોન્ટ્રાક્ટર છે, એ જવાબદારી કોઈ શિક્ષણ અધિકારી કે કોઈ એની આવતી નથી. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે અહીંના રૂમ જે તોડવા માટે મંજૂર થયેલા છે એ મંજૂરને ફરી તાત્કાલિક તોડવામાં આવે, સાહેબ નવા છે એ 2 કે 3 માની સ્કૂલ બને અને મારા ગામના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે. એક બાજુ સરકાર કહે છે ભાઈ મેકમ નથી, મેકમ ન હોવાને કારણે સાહેબ ગુજરાતની અંદર 1700 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવે છે. અહીંયા આગળ મેકમ પૂરું છે, મેકમની કોઈ ખોટ નથી, 200 જેટલા વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓના શું ભવિષ્ય સાથે ચેનારથી કરી દે સરકાર? એટલે સરકારને અમારું આહવાન છે તાત્કાલિક ધોરણે અહીંયા આગળ અમારા વિદ્યાર્થીઓને અમારા ગામના ભવિષ્ય માટે અહીંયા રૂમ બનાવવાની શરૂઆત કરે. અને આજે ને આજે સાહેબ અમે શિક્ષણ આજે મતલબ કે આચાર્ય સાહેબને કીધું છે કે આજે તો અમે સ્કૂલ છોડાઈ દઈશું, આજે અમે તારાબંધી કરશું, કાલથી શિક્ષણ રાબેતા મુજબ પારી મુજબ કરશે, અલગ અલગ લોકોને બોલાવશે, અલગ અલગ ધોરણના છોકરાઓને બનાવશે, તો અમે શિક્ષણ ચાલુ રાખી શિક્ષણ બંધ કરશું. બાકી અમારી પાસે કાયદાકીય જે એક્શન લેવું હોય તે છૂટ છે. આજે અહીં વાવ પ્રાથમિક શાળાની અંદર મુલાકાત લેતા
અહીં ઓરડા મંજૂર કરવામાં એક વર્ષ દરમિયાન પહેલાં ખાતમુહૂર્ત કરી હતી, પણ એ ઓરડા કોઈ બાંધકામ થયું નથી અને હાલમાં ત્રણેક ઓરડા બેસવા લાયક છે. અને આ ડિસમેટલ ઓરડા કરેલા છે એની અંદર આ બાળકોને હાલમાં પણ બેસવામાં આવશે. મારી નજર હમણાં એક વીસી નીકળ્યો અને વીસી નીકળીને અમને શિક્ષકે એને માર્યો અને છોકરા બધા બહાર કાઢ્યા. એટલે હવે આ જીવના જોખમ માટે આ છોકરોને અંદર બેહાડવામાં આવે છો તો બાકીના સમયની અંદર શું થઈ શકે એ કોઈ અમારા છોકરોનું ભવિષ્ય માટે બહુ ઘટના ઘટે તો એનો જવાબદાર કોણ? એટલે ગામ લોકોએ બધા રજૂઆત કરી. એસએમસી અધ્યક્ષ અહીં વાવઝા પ્રાથમિક શાળામાં હું છું તો મને બધા રજૂઆત કરી એટલે હું તાત્કાલિક માટે અહીં આવી અને આ શાળાની મુલાકાત કરવા છતાં આ કોઈ આમો બેહાડાશે એટલે આ જીવના જોખમે બહુ બાળકો માટે બહુ ઘટના ઘટે તો જવાબદાર કોણ એનો? તમારી માંગણી શું છે? શું મારી માંગણી એવી છે કે ત્રણ ઓરડા મજૂર કરેલા છે, બાકીના ઓરડા ત્રણ ડિસમેટલ કરવા માટે આપેલા છે. ડિસમેટલ કરવા માટે આપેલા છે તો એમાં કેટલી સમયની રાહ જોવામાં આવે છે? એમાં સમયની રાહ જોવા ત્રણ ઓરડા મજૂર કરેલા છે અને ત્રણ ઓરડા બીજા મજૂર કરી અને તાત્કાલિક માટે બબે મારની ત્રણ ઓરડા નીચે અને ત્રણ માર ઉપર બને તો છોકરો માટે અભ્યાસ માટે સારું રહે એ અમારી ગામ લોકોની ગામજનોની આ અમારી ભાવના છે. અને બીજું કે આ તાત્કાલિક ધોરણે આ વસ્તુ નહીં કરવામાં આવે તો અમે આ સ્કૂલની અંદર તાળાબંધી અમે કરવાની અમે આ ચીમકી ઉચ્ચારીએ છીએ. આ અંગે તમે ઉપલી લેવલે તમે પોતે એસએમસી અધ્યક્ષ છો અને તમે આ રાજકીય જે હોદ્દેદારો છે તેમને જાણ કરેલી છે? તમામ જગાએ જિલ્લામાં પણ શિક્ષણ અધિકારી જોડે પણ ડિસમેટલ કરવા માટે આપ્યા અને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ કોઈ આ કોન્ટ્રાક્ટરને કોઈ સૂચના આપી નહીં અને કોન્ટ્રાક્ટરે કોઈ અહીં ઈંટનો ટુકડો પણ નાખ્યો નથી. કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર કોણ છે અમારો વિષય નહીં આવતો સાહેબ. અમારે તો અમારા ગામ લોકોની અમારે સુવિધા સાથે અમારે મતલબ એ કોન્ટ્રાક્ટર કોણ હોય એના કોના વિશે આવે છે? અમે તો અમે એસએમસી અધ્યક્ષ તરીકે આચાર્ય સાહેબને અમે રજૂઆત કરીએ, પ્રાથમિક શાળામાં આવી અમે આચાર્ય સાહેબને અમે રજૂઆત કરી. એમના લેવરે ટીપીઓ આવતો હોય કે ડીપીઓ આવતો હોય કે શિક્ષણ અધિકારી આવતા હોય કે શિક્ષણ મંત્રી આવતા હોય કે મુખ્યમંત્રી આવતા હોય એ બધો એમનો વિષય છે. અમારે ગામ લોકોને અમારે સુવિધા સાથે અમારે અહીંયા મતલબ છે, પણ સુવિધામાં બહુ અભાવ છે એના કારણે અમે આ ગામ લોકોએ રજૂઆત કરી એસએમસી અધ્યક્ષ તરીકે. એટલે હું આજે અહીંયા આવી અને જોયું અને મારી નજર અમને વ્યાસી અહીં નીકળ્યો અને છોકરાઓ બધા મારી જાતે મેં બહાર કાઢ્યા. વાવજાબ મુખ્ય પ્રાથમિક શાળા જેની અંદર આજે ગામ લોકો દ્વારા અહીંયા શાળાના ડિસમેન્ટલ ઓરડાઓની અંદર જે ઓરડાઓ મંજૂર થયેલા છે છતાં પણ બનેલ નથી, કોન્ટ્રાક્ટરની બેજવાબદારી કહો, લાપરવાહી કહો કે ગમે તે કહો, પણ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ જે આ નાના નાના માસૂમ ભૂલકાઓને આપણે જોઈ રહ્યા છીએ એમના ઉપર જીવનું જોખમ રહેલું છે અને અત્યારે ડિસમેન્ટલ કરેલા ઓરડાઓ કે જે જર્જરિત અવસ્થાની અંદર આપણે જોઈ રહ્યા છીએ ઓરડાઓની અંદર પણ વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની પ્રવૃત્તિ કરવા બેસાડવા માટે શાળાના શિક્ષકો મજબૂર બન્યા છે કારણ કે એમની પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અત્યારે કેટલા ચાર જ ઓરડા છે? બીજા ચાર ઓરડા છે અને એક ઓફિસ છે, એટલે કે ત્રણ ઓરડા અને એક ઓફિસ છે. અને ઓરડાઓની દશા જો આપણે જોવા જઈએ તો આ પ્રમાણેની દશા છે. એટલે આવી રીતની દશાની અંદર આ વિદ્યાર્થીઓ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને એ જ સંજોગોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ડિસમેન્ટલ ઓરડાની અંદર પણ અત્યારે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા અને એ દરમિયાન જ એક ઝેરી વીછી નીકળતા તાત્કાલિક ભાગદોડ મચી ગઈ હતી અને શાળાના શિક્ષક દ્વારા વીછીને મારી નાખી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તો ભણશે ગુજરાત તો આગળ વધશે. ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર સંવેદનશીલ સરકારને પ્રશ્ન છે કે શું આવી રીતે ગુજરાત ભણશે? શું આવી રીતે આદિવાસીના બાળકોને શિક્ષણ સુવિધાઓ મળશે? અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બહુ સારી શાળા છે પરંતુ એમાં ત્રણ ઓરડાઓ તો સારા છે, એક ઓરડાને ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પણ જે ડિસમેન્ટલ થયેલા ઓરડાઓ છે અને શાળાના જે વિદ્યાર્થીઓનું ભારણ છે એ પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા જે ઓરડાઓનું મહેકમ છે જે ઓછું પડે છે અને જે બાકીના ઓરડા છે એની અંદર આપણે જોઈ રહ્યા છે. તું કયા ધોરણમાં ભણું છું? સાતમા ધોરણમાં. તમારે આ જ જગ્યાએ બેસવાનું હોય છે? તમારો ઓરડો કયો? તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવી રીતની પરિસ્થિતિની અંદર આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો ભણશે ગુજરાત તો આગળ વધશે. ગુજરાતની જે ગુજરાત સરકારની જે નેમ છે, ગુજરાત સરકારની જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે સ્થાનિક નેતાગીરી દ્વારા તો ખૂબ જ સારી રીતે અહીંયા ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી કહો કે આળસ કહો કે પછી શું નડતર છે એ ખબર નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી આ જગ્યા ઉપર માન્ય ધારાસભ્યશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે અને શાળાના આચાર્યશ્રીની જો વાત માનીએ તો આ શાળાના ઓરડાઓનું ભૂમિપૂજન કર્યા પછી એના બાંધકામ માટે અહીંયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા.
અને છતાં પણ અહીંયા આ જે ઓરડાઓનું બાંધકામ છે એક વર્ષ થવા આવ્યું, છતાં પણ થયેલ નથી. એક વર્ષ કરતા ઉપરનો સમયગાળો થવા છતાં પણ ઓરડાઓનું બાંધકામ થયેલું નથી, જેના કારણે વાવજાપ ગામના વાલીઓ છે અને ગ્રામજનો છે અને SMCના અધ્યક્ષ શ્રી તમામ અને ખાસ કરીને ગોગંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ સહિતના ગામના અગ્રણીઓ આજે વાવજાપ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લઈ અને ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે જર્જરિત ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે અને છતાં પણ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ કહો, કોન્ટ્રાક્ટરની લાપરવાહી કહો કે ગમે તે કહો, પરંતુ હજુ સુધી એક વર્ષ કરતાં વધારે સમય થવા છતાં આ ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ એ એક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શિક્ષકો પણ માનસિક રીતે આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે અને ગ્રામજનો તેમજ વાલીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે તેમના બાળકોને અહીંયા ગમે ત્યારે અકસ્માત બની શકે તેવી પરિસ્થિતિ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓના ગામજનો છે એમની અંદર ચિંતાનું મોજું છવાયેલું છે અને તેઓની માંગણી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા મંજૂર કરેલા ઓરડાઓ તાત્કાલિક ધોરણે કામકાજ શરૂ કરવામાં આવે, અન્યથા ટૂંકગાળાની અંદર આ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે અને એ માટે આજે ખાસ અહીંયા શાળાના પરિવાર ખાતે આ લોકોએ મુલાકાત લઈ અને ઉગ્ર રજૂઆત કરેલી છે. લક્ષ્મણ રાઠવા સાથે DB લાઈવ ન્યૂઝ ગોગંબા.